લોકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને સમયાંતરે અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજથી એપીએલ વન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ શરૂ કરાયું છે. ભાવનગર શહેર અને જિલ્લાના એપીએલ વન રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને રેશન કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ તથા ચણા અથવા ચણાની દાળનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અનાજ વિતરણ અંગે રેશન શોપ ડીલર પ્રકાશભાઈ બોસમિયાએ માહિતી આપી હતી. ગુજરાત સરકાર દ્વારા અત્યારે જે કોરોના મહામારીનો જે પ્રસંગ બની ગયો છે તેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા એપીએલ વનની અંદર ગ્રાહકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો ચણા દાળ કે ચણા એનું વિતરણ અત્યારે કરવામાં આવી રહ્યું છે અને સરકારશ્રીના નિયમો મુજબ સોશિયલ ડિસ્ટન્સ, હાથ સાબુથી હાથ ધોવાના, પછી સેનેટાઇઝથી હાથને સાફ કરવાના તમામ વસ્તુઓ અમે અહીં ઉપલબ્ધ રાખી છે અને સરકારના તમામ નિયમોનું પાલન કરી અને આ કાર્યને અમે સફળ બનાવીએ છીએ અને સરકારની સાથે જૂટીને આ કામને સફળ બનાવવા માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક રેશન શોપ પર આરોગ્યલક્ષી નિયમોનું પાલન, સોશિયલ ડિસ્ટન્સની જાળવણી સાથે રેશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે.